નલિયા ખાતે જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાજાશાહીથી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે રાજાશાહીથી આશાપુરા મંદિરથી બજાર ચોકથી કરીને રવાડી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળતી હોય છે. મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા હતા. સાંજના હોમ હવન યજ્ઞ કરવામાં આવ્યું હતું. આખો શ્રાવણ મહિનો બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. જંગલેશ્વર મહાદેવના પૂજારી અનંતગીરી જયંતિગીરી ઘુસાઈ 5 પેઢીથી સેવા કરે છે તથા ટ્રસ્ટીજનો સમિતિ નેજા હેઠળ કરવામાં આવે છે. આ મેળામાં નલિયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, જગદીશ ભાનુશાલી, માસાપુરા ન્યૂઝ, નલિયા, કચ્છ. 800 વર્ષ પહેલાનો છે. અમારી હમણાં 6 પેઢી ચાલુ છે. 5 પેઢી ભક્તો આખો ગામ આવે છે. દેશ વિદેશ થી બધે માણસો આવે છે. આ પણસો સતીસુરા છે, વાણિયા, ભાટિયા, જાડેજા, મહારાજ, ડાકલિયા બધે અહીંયા છે. એમના જે ભક્તો છે, એના પરિવારના છે, એ બધે લોકો અહીંયા આવે છે, દર્શન કરે છે. ને આ દર્શન ના રવાડી નીકળે છે આશાપુરા મંદિર થી કરી જંગલેશ્વર મહાદેવની. એમાં ગામ આખો વેપારી એસોસિએશન, ગામ આખાનો સરકાર હોય છે. ને 11 ના મેળો હોય છે. ધન્યવાદ. 11 વેપારી લોકો બજાર બંધ રાખવામાં આવે છે વેપારી નિર્ણય માટે. વેપારી કરે છે નિર્ણય. ને બધે ભક્તો લોકો ગામના બંધ કરીને અહીંયા આવે છે સાંજના ભાગમાં મેળામાં. આજે શ્રાવણ માસ 11 ના હવન નું સવારે પૂજન ને બપોરે પૂજન ને પાછો આજે અત્યારે હવન હોમ નો પ્રોગ્રામ રાખવામાં આવે છે. રાજાશાહી વખત થી આ મંદિર ચાલુ છે. તેમ વડીલો ને મહાદેવ ના આશીર્વાદ થી કાયમ માટે દર વર્ષે શ્રાવણ વદ દસમ ના આશાપુરા મંદિરે થી કરી ને જંગલેશ્વર માંથી રવાડી નીકળે અને શ્રાવણ વદ 11 હવન થાય છે. ભક્તો તો અનેક આવે છે, એની કોઈ સંખ્યા નથી. અને જેટલા જેટલા ભક્તો આવે છે બધાને શ્રદ્ધા હોય છે. મહાદેવ ખાલી શીશ નમાવી જાય છે ને એ લોકોનું કામ થાય છે. આજે સવારે સવારના આવન શરૂ થયેલો છે. પછી બપોરના વિધિ પતી અને પછી બપોર પછી પાછી વિધિ હવનની ચાલુ થઈ છે. સાંજના 6:30-7 થી વચ્ચે હવન નું બીડું હોમાશે. ખાસ કરીને કેટલા વર્ષોથી આ મેળો રાખવામાં આવે છે? ઘણા વર્ષો રાજાશાહી વખત નું આવન મેળો ચાલુ જ છે. રાજાશાહી વખત થી જેમ જંગલેશ્વર સ્વયંભૂ જેમ પ્રગટ મહાદેવ મંદિર શરૂ થયું છે ત્યારે શિવ ભક્તો, ગામજનો, દેશ વિદેશના જે ભક્તજનો છે બધાને ભગવાન જંગલેશ્વર મહાદેવ બધાની આશા મનોકર્મ પરિપૂર્ણ કરે છે ને બધા લોકો અહીંયા દર વર્ષે આવે છે. કચ્છના નિસંતાન યુગલોને કચ્છ બહાર જવાની ક્યાંય જરૂર નથી, કેમ કે કચ્છનું એકમાત્ર ISO 9001 પ્રમાણિત સર્ટિફાઈડ IVF સેન્ટર એન્ડ ગાયનેક હોસ્પિટલ એટલે વાત્સલ્ય વિમેન્સ હોસ્પિટલ એન્ડ ફર્ટિલિટી સેન્ટર. આ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ડોક્ટર પુનિત બી ખત્રી સેવા આપે છે. અહીં નિસંતાન યુગલો માટે તમામ સારવાર ઉપલબ્ધ છે. નિસંતાન દંપતીને ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર માટે સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. અહીં સ્ત્રી રોગોના તમામ ઓપરેશનો પણ કરવામાં આવે છે, તેમજ અન્ય સુવિધાઓ પણ ખરી છે. નવા સ્વામિનારાયણ મંદિર પાસે રાજપૂત સમાજવાડીની સામે છતનસા પીરની દરગાહ પાસે માંડવી, કચ્છ. ડોક્ટર પુનિત બી ખત્રી, MD ગાયનેક, લેન્ડલાઇન નંબર 02834222540, 02834222845.